દેશમાં અત્યારે કોરોનાને લઈ કટોકટી જેવો માહોલ છે અને કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા પણ ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે. દેશમાં વિદેશથી આવી રહેલા લોકોનું ખાસ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ધાનેરા શહેરના પટેલવાસમાં રહેતો અરવિંદ પટેલ નામનો યુવક યુરોપથી આવતા આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે પહોંચી ગઈ હતી. અરવિંદ પટેલ યુરોપમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં અભ્યાસ કરે છે અને તાજેતરમાં જ અરવિંદ ભારત આવ્યો છે. અરવિંદ યુરોપથી મોસ્કો થઈને દિલ્હી પહોંચ્યો હતો અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ ધાનેરા પહોંચ્યો હતો. અરવિંદ ભારતમાં આવ્યો ત્યારે પહેલાં દિલ્હીમાં અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ તેના આખા શરીરની ચકાસણી કરવામાં આવી હતી અને ત્યારબાદ ધાનેરા આવતા આજે ધાનેરા આરોગ્ય વિભાગની ટીમ અરવિંદના પરિવારની મુલાકાત લેવા પહોંચી ગઈ હતી અને કોરોનાથી બચવા માટે અરવિંદના આખા પરિવારને 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન થવાની સૂચના આપી દેવામાં આવી છે. આજે યુરોપથી ધાનેરા પરત આવેલા વિદ્યાર્થીએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા. યુરોપની અંદર સ્ટાર્ટિંગ થતો જાન્યુઆરી મહિનાની અંદર, ત્યાંથી જાન્યુઆરીમાં એવું હતું કે ત્યાં લોકડાઉન થવાનું સ્ટાર્ટ થયું એટલે અમારી યુનિવર્સિટીઓ, કોલેજો અને કંપનીઓ બધી બંધ થવા લાગી. ત્યારે અમારે લાસ્ટમાં છોડીને કે હવે ઇન્ડિયા જવું પડશે, કે ઇન્ડિયા જઈશું શું, ઘરે રહીએ તો સેફ રહીએ. એવું નથી કે ત્યાંની ગવર્મેન્ટ ઇન્ડિયાની ગવર્મેન્ટ કરતાં બી બહુ સારી એવી ફેસિલિટી આપે છે. બટ ત્યાંથી મારી જે લાસ્ટ ફ્લાઇટ હતી 14 એપ્રિલે, તો ત્યાંથી લાસ્ટ ફ્લાઇટમાં હું આવ્યો મોસ્કો, રિગા ટુ મોસ્કો આવ્યો. મોસ્કોની અંદર મારી ફ્લાઇટ ચેન્જ હતી, 1 અવર લે ઓવર હતો. તો મોસ્કો ટુ દિલ્હી આવ્યો. દિલ્હીની અંદર ગવર્મેન્ટ બધું ચેકઅપ કરે છે, આપણી સારું એવું ચેકઅપ છે દિલ્હીમાં, કે બધું ચેકઅપ થઈ જાય પછી તમારું ક્લિયર થાય એટલે દિલ્હી ટુ અમદાવાદ આવ્યો. અને એવું કંઈ કોરોનાનું નથી કે તમે આડો તો થઈ જાય છે, તમે માસ્કની કંઈ આવી ખાસ જરૂર નથી. કોરોના એવી વસ્તુ છે કે મેટલ પર તમે ટચ કરો એનાથી થાય છે. એના જે અમુક છે લક્ષણ કે જે તમારે ખાંસી થાય, શરદી થાય, તમારું ગળું સૂકાવા લાગે અને છાતીમાં પ્રોબ્લેમ થાય છે. એરપોર્ટ ઉપર કેવા પ્રકારનું ચેકિંગ ચાલે? એરપોર્ટ ઉપર એવું છે, મેડિકલ ચેકઅપ થાય છે બધી રીતનું. તમારું પૂરું શરીરમાં એવું છે કે તમારું ટેમ્પરેચર અપ ડાઉન નથી, અને એની પછી તમારે બધું ઇમિગ્રેશનમાં તમને પૂછે છે. અને તમારામાં જરા બી તાપ, શરદી, ખાંસી જેવું કંઈ હોય તો તમને ત્યાં 14 દિવસ માટે રાખે છે અને તમારું ટ્રીટમેન્ટ કરે છે. તમે સ્વેચ્છાએ આવ્યા કે તમને ત્યાંથી મોકલવામાં? ક્યાં ના, અમે સ્વેચ્છાએ આવ્યા. મોકલવામાં ત્યાંથી કોઈને આવતા નથી. તમે આપણે આવવું હોય તો આવવાનું, નહીં તો એ ગવર્મેન્ટ બી કહી શકે તમે ઘરમાં રહો અને ઘરમાં બેઠા ખાઓ પીવો. કયા ફિલ્ડમાં અભ્યાસ કરો છો ત્યારે? હું ઇન્ફોર્મેશન ટેકનોલોજી. કઈ જગ્યાએ? રીગા લાટવિયા યુરોપની અંદર. અચ્છા, નામ કહી દો તમારું. અમારું નામ ચૌધરી અરવિંદભાઈ રત્નાભાઈ. અહીંયા ચકાસણી માટે કોઈ ટીમ ખરી? હા, અહીંયા આજે ચકાસણી માટે આપણે એક ટીમ આવી હતી હોસ્પિટલમાંથી અને એમને બી બધી રીતે સારી રીતે કરી નાખી હતી.